ડુંગળીના વધેલા ભાવને નિયંત્રણમાં લાવવા માટે ડુંગળીનો સ્ટોક વધારવાની કવાયત હાથ ધરાઈ છે, જેના પગલે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા એક અઠવાડિયામાં ડુંગળીની વિપુલ પ્રમાણમાં આવક નોંધાઈ છે. સાથે સાથે ખેડૂતોને ડુંગળીના ઊંચા ભાવ મળતા હોવાથી સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરાતા ડુંગળીની ખરીદી આશરે 550થી 1,940 રૂપિયે કરવામાં આવી રહી છે. હાપા માર્કેટિંગ યાર્ડમાં હાલ એક દિવસમાં 2,500 ગુણી જેટલી આવક નોંધાઈ છે. ડુંગળીના સારા ભાવ મળતા ખેડૂતોએ પણ ખુશી વ્યક્ત કરી હતી. ડુંગળીની વાત કરીએ તો ડુંગળીની આવક છેલ્લા અઠવાડિયે 10 દિવસમાં 2 વખત ખોલવામાં આવી, શરૂ કરવામાં આવી, અને 4 થી 5 કલાક ડુંગળીની આવક ખોલવામાં આવે છે અને તરત ફરીથી બંધ કરવાની જે ફરજિયાત જરૂર પડે છે, કેમ કે વધારે જગ્યા ન હોવાના કારણે એટલી જગ્યા હોય એટલી 5 થી 6 કલાકમાં જ ડુંગળીની આવક ભરાઈ જાય છે. એટલે આ છેલ્લા 10 દિવસમાં 2 વખત ડુંગળીની આવક શરૂ કરવામાં આવી, એમાં 10,000 ગુણીની ડુંગળીની આવક થઈ છે અને 20 કિલોના ભાવ 550 થી લઈ અને ઊંચામાં 1,940 સુધીના ભાવ ડુંગળીના થયા છે. ઉત્તરોત્તર ડુંગળીના ભાવમાં વધારો થતો રહ્યો છે.